गुड मॉर्निंग विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। तो आग अपने विज्ञान की अंदर जैविक क्रियाओं अभ्यास करी बराबर। जैविक क्रियाओं एनी अंदर आप जोयु शुरुआत में कि जैविक क्रिया कोने कहेवाय बराबर। एनी अंदर एना प्रकार आवे श्वसन पोषण पछी उत्सर्जन अने वहन। तो एनी अंदर छेलो टॉपिक आज आप अभ्यास करी कि उत्सर्जन एटले शू बराबर। उत्सर्जन एटले शू तो આપણે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા કે મનુષ્યની અંદર જે જૈવિક ક્રિયાઓ થાય એની અંદર જે પોષણની પદ્ધતિ આવેલી છે કે શ્વસન પદ્ધતિ આપેલી છે અને એનું વહન થાય બરાબર। તો પોષણની અંદર જે ચયાપચયની બરાબર પાચનની જે ક્રિયા થાય એની દ્વારા અથવા કે શ્વસનની ક્રિયા થાય એમાં નકામા જે દ્રવ્યો બહાર નીકળવામાં આવ્યા બરાબર, વધારાના દ્રવ્યો જે આપણા શરીરમાં જરૂર નથી અને વધારાના કચરોને બહાર કાઢવા માટે જે પ્રક્રિયા થાય જે જૈવિક ક્રિયાઓ થાય તેને ઉત્સર્જન કહે છે। તો આપણે લખશું કે પ્રાણીઓમાં બરાબર એની અંદર જે નાઇટ્રોજન યુક્ત હોય, કાર્બન ડાયોક્સાઇડ હોય એ તો બહાર નીકળી જાય બરાબર શ્વસન પ્રક્રિયાની અંદર, પરંતુ એના સિવાય નાઇટ્રોજન યુક્ત જે દ્રવ્યો આવેલા હોય, નાઇટ્રોજન યુક્ત હાનિકારક જે દ્રવ્યો આવેલા હોય એને બહાર કાઢવા માટે બરાબર, એ જે દ્રવ્યો આવેલા હોય એને નિકાલ કરવાની પ્રક્રિયા, દ્રવ્યોને નિકાલ કરવાની જૈવિક પ્રક્રિયાને અથવા કે જૈવિક ક્રિયાને ઉત્સર્જન કહે છે। એની વ્યાખ્યા થઈ બરાબર કે પ્રાણીઓની અંદર અથવા વનસ્પતિની અંદર કોઈ પણ બરાબર નાઇટ્રોજન યુક્ત જે હાનિકારક દ્રવ્યો હોય જેને શરીરની જરૂર ના હોય બરાબર, એવા દ્રવ્યો એટલે કે નાઇટ્રોજન યુક્ત હાનિકારક દ્રવ્યોને નિકાલ કરવાની એટલે કે બહાર કાઢવાની જે જૈવિક પ્રક્રિયા છે તેને શું કહેવાય, ઉત્સર્જન કહે છે। એની વ્યાખ્યા થઈ આવડવી જોઈએ બરાબર। શું થાય એની અંદર કે જ્યારે બરાબર પોષણ પદ્ધતિ આપણે લેતા હોય એટલે કે ખોરાક લેતા હોય, પોષણ પદ્ધતિ થતી હોય ત્યારે ચયાપચયની ક્રિયાની અંદર પ્રાણીઓમાં ચયાપચયની ક્રિયામાં બરાબર પોષણની પદ્ધતિ એટલે કે ચયાપચયની જે ક્રિયાઓ થતી હોય એની અંદર ક્રિયામાં હાનિકારક નાઇટ્રોજન યુક્ત દ્રવ્યોને બરાબર, નાઇટ્રોજન યુક્ત દ્રવ્યોને બરાબર બહાર કાઢવા બરાબર, દ્રવ્યોને નિકાલ બરાબર, નિકાલ કરવો જરૂરી છે એટલે કે એનો ત્યાગ કરવો પડે બરાબર, એટલે કે તત્કાલ એનો નિકાલ કરવો જોઈએ। એટલે કે શરીરની અંદર જો એ વધારાના દ્રવ્યો હોય તો એ કોષોને નુકસાન કરે, પછી પેશીને નુકસાન થાય અને શરીરના અંગોને નુકસાન થાય બરાબર, શરીરના અંગો બંધ થઈ જાય એટલે કે એને બહાર કાઢવા ખૂબ જરૂરી છે। તો એની અંદર વિવિધ પ્રકારે બરાબર વિવિધ પ્રકારે પ્રાણીઓ એને બહાર કાઢે છે એટલે કે બહાર કાઢવા માટે જુદા જુદા પ્રકાર હોય, એક કોષી સજીવ અલગ રીતે બહાર કાઢતા હોય, બહુકોષી સજીવ હોય કે વનસ્પતિ હોય, બધાને આ દ્રવ્યોને બહાર કાઢવા માટે જુદી જુદી પદ્ધતિ અને જુદા જુદા અંગો આવેલા હોય। તો આપણે અભ્યાસ કરી એક કોષી સજીવો પહેલા લઈએ, આપણે ખબર કે એક કોષી સજીવ કોને કહેવાય, જે એક જ કોષના બનેલા હોય એવા સજીવોને શું કહેવાય, એક કોષી સજીવ। તો એ આ જે વધારાના તત્વો છે બરાબર એટલે કે નાઇટ્રોજન યુક્ત તત્વો છે, નાઇટ્રોજન યુક્ત જે હાનિકારક દ્રવ્યો છે એનું એક કોષી સજીવો કેવી રીતે નિકાલ કરશે, એક કોષી સજીવ એનો નિકાલ બરાબર એને તત્કાલિક બહાર કેવી રીતે કાઢશે બરાબર। તો એક કોષી સજીવ હોય એટલે કે એમાં એક જ કોષ આવેલો હોય તો એની બહારની સપાટીમાં બરાબર, બહારની સપાટી દ્વારા કોના દ્વારા, એની જે બહારની, એક કોષી સજીવ હોય એટલે એક જ કોષનો બનેલો હોય આપણે ખબર છે બરાબર,
एक कोशी सजीव हो तो एक कोष नो बने तो यानी बाहर सपाटी है ए सपाटी द्वारा बराबर तो बाहर सपाटी नी मदद थी प्रसरण की क्रिया थाय होमा तो के पानी में क्रिया करे पानी में इनो क्रिया એટલે કે પાણી દ્વારા એને બહાર કાઢવામાં આવે બરોબર આ એક કોષી સજીવ હતું કે એની અંદર જે નાઇટ્રોજન યુક્ત હાનિકારક દ્રવ્યો હોય તો એ કેવી રીતે બહાર કાઢે તો એની જે બહારની સપાટી હોય એ બહારની સપાટીમાં પ્રસરણની ક્રિયા દ્વારા કઈ ક્રિયા તો કે પ્રસરણની પ્રસરણની ક્રિયા દ્વારા પાણીની અંદર બરોબર પાણીમાં એનો ક્રિયા કરે અને પાણીને દ્વારા એ બહાર નિકાલ કરવામાં આવે જ્યારે બહુકોષી સજીવો હોય બહુકોષી સજીવ તો એની અંદર શું હોય તો કે બહુકોષી સજીવો હોય તો એની અંદર વિવિધ પ્રકારના અંગો આવેલા હોય એની રચના કંઈક અલગ પ્રકારે હોય તો એનું ઉત્સર્જન કાર્ય કરવા માટે વિશિષ્ટ અંગો અથવા વિશિષ્ટ પેશીઓ આવેલી હોય આપણે હવે એના વિશે અભ્યાસ કરશું બહુકોષી સજીવો કે કેવા કેવા અંગો આવેલા હોય એ અંગોનું નામ શું કેવી કેવી પેશી આવેલી હોય એ પેશીનું નામ શું તો અહીંયા પહેલાં આપણે અભ્યાસ કર્યો કે ઉત્સર્જન એટલે શું બરાબર એની આપણે વ્યાખ્યા જોઈ બરાબર એનો નિકાલ કેવી રીતે કરવો એકકોષી સજીવ હોય તો એની બહારની સપાટીની પ્રસરણ ક્રિયા દ્વારા અને બહુકોષી સજીવ હોય તો વિશિષ્ટ અંગો દ્વારા એનો નિકાલ કરે હવે આપણે લઈશું કે મનુષ્યમાં ઉત્સર્જન કેવી રીતે થાય એના માટે કયા અંગો આવેલા છે અને પ્રાણીઓમાં કેવી રીતે થાય બરાબર આગળ એના પછી ઉત્સર્જનની અંદર બે પ્રકાર આવે છે મનુષ્યની અંદર ઉત્સર્જન તંત્ર અને ત્યાર પછી પ્રાણીઓની અંદર બરાબર તો પહેલાં મનુષ્યની અંદર ઉત્સર્જન તંત્ર એટલે શું સમજાવો આ પ્રશ્ન એમપી છે કે મનુષ્યની અંદર ઉત્સર્જન તંત્ર એટલે શું તો પહેલાં આપણે એની આકૃતિ દોરીએ મનુષ્યની અંદર જે ઉત્સર્જન તંત્ર આપેલું હોય એનું આકૃતિ બરાબર તો મહાધમની આવેલી હોય ત્યાર પછી એક મહાશિલા આવેલી હોય બરાબર એના નીચે અહીંયા મૂત્રાશય આવેલું હોય જ્યાં મૂત્રનો સંગ્રહ કરવામાં આવે અને ત્યારબાદ મૂત્ર દ્વાર બરાબર એટલે કે મૂત્ર માર્ગ દ્વારા એ શરીરની બહાર નિકાલ કરવાનો હોય અહીંયા સાઈડમાં મૂત્રપિંડની બે જોર આવેલી હોય બરાબર ડાબી તરફ અને જમણી એ મૂત્રપિંડ એક જોર છે અને અહીંયા જે આ છે એ શું કહેવાય તો કે મૂત્રપિંડની મહાશિલા અને ઉપરની તરફ મૂત્રપિંડની મહાધમની બરાબર અને અહીંયાથી નીચેની તરફ એના વહન કરવા માટે જે વાહિની આવેલી હોય એને મૂત્રપિંડ વાહિની કહેવાય એને બે બાજુ એક એક જોવર હોય તો આપણે અભ્યાસ કરશું કે મનુષ્યની અંદર ઉત્સર્જન તંત્ર તો એની અંદર કેનો સમાવેશ થાય તો પહેલા આ બંને તરફ મૂત્રપિંડની એક જોર લખીએ એક જોર મૂત્રપિંડ અને એક જોર મૂત્રવાહિની જે મૂત્રને વહન કરવા માટે કાર્ય કરે અને એના નીચે છેલ્લે આવે શું આવેલું તો કે મૂત્રાશય અને મૂત્રમાર્ગ આટલો સમાવેશ થાય આટલા અંગોનો બરાબર એને બહાર નિકાલ કરવા માટે ઉત્સર્જન માટે મનુષ્યમાં લઈએ એક પછી એક પહેલાં આપણે અભ્યાસ કરીએ બરાબર પહેલાં આપણે અભ્યાસ કરીએ તો કે મૂત્રપિંડ એટલે શું પહેલાં આપણે અભ્યાસ કરીએ મૂત્રપિંડનો બરાબર તો કે એમ એક જોર મૂત્રપિંડ આવેલું હોય બંને તરફ આજે એ મૂત્રપિંડને એક જોર આવેલું હોય તે ક્યાં હોય તો કે ઉદરગૃહની નીચે શરીરના નીચેના ભાગમાં એટલે કે ઉદરગૃહની નીચેની ભાગમાં કરોડરજ જે આવેલું હોય એની કસેરી કા હોય એની પશ્વ બાજુએ આનો સમાવેશ થાય કરોડરજની જે કસેરિકા આવેલી હોય બરાબર અહીંયા પાછળ એના પશ્વ બાજુએ આવેલી હોય તો આપણે લખશું કે કઈ જગ્યાએ આવેલી હોય ઉદરગૃહના બરાબર ઉદરગૃહની કરોડરજ્જુની કસેરુકા ની પશ્વ બાજુએ આવેલ હોય છે મૂત્રપિંડ ક્યાં આવેલું છે કે ઉદરગૃહની નીચે કરોડરજ્જુની જે કસેરુકા છે એની પશ્વ બાજુએ આવેલી હોય છે મૂત્રપિંડની અંદર શું થાય તો કે જે મૂત્રપિંડ આવેલું છે તેની અંદર રુધિર ઉપતિંગ બરાબર
શરીરના અંગમાંથી રુધિર આવેલું હોય અને એ રુધિરનું ગારણ થાય, લોહી અલગ થાય અને નકામા કચરો જે નાઇટ્રોજનયુક્ત કચરો હોય તેને અલગ પાડવાનું કાર્ય કરે. તો આપણે લખશું કે મૂત્રપિંડનું કાર્ય શું છે? તો કે રુધિરમાંથી નાઇટ્રોજનયુક્ત નકામા દ્રવ્યોને અલગ કરવાનું કાર્ય કરે. બરાબર, જે નકામા દ્રવ્ય હોય એને અલગ કરવાનું કાર્ય કરે છે. ત્યાર પછી આગળ લઈએ બીજો પ્રશ્ન, જેની અંદર શું થાય છે? મૂત્રનું આની અંદર નિર્માણ થાય, મૂત્ર અહીંયા બને, મૂત્રનું નિર્માણ થાય. આગળ બીજું લઈએ, એક મૂત્રપિંડની જોડ હતી, હવે લઈએ મૂત્રવાહિની. બીજો શબ્દ લઈએ મૂત્ર વાહિની. તો કે મૂત્રવાહિની એ શું કરશે? તો કે મૂત્રપિંડને મૂત્રાશય સાથે, આ જે મૂત્રપિંડ હોય આની અંદર મૂત્રનું નિર્માણ થાય એને બરાબર નીચેની તરફ મૂત્રાશયમાં લઈ જવા માટે આ જે નળી આવેલી છે બરાબર, જેને મૂત્રવાહિની કહેવાય, લાંબી બરાબર, આ જે લાંબી નળિકા આવેલી છે એ લાંબી નલિકાને શું કહેવાય? મૂત્રવાહિની. એટલે કે મૂત્રપિંડમાંથી મૂત્રાશય સુધી લઈ જવા માટે જે નળીનો ઉપયોગ થાય બરાબર, જેને મૂત્રવાહિની કહેવાય. તો આપણે લખશું શું આવશે? તો કે મૂત્રપિંડ ઉપજે આવેલું છે તે મૂત્રપિંડ અને નીચે આવેલું છે મૂત્રાશય એને જોડતી, મૂત્રપિંડ અને મૂત્રાશયને જોડતી લાંબી નલિકાને બરાબર મૂત્રવાહિની કહે છે. મૂત્રવાહિની આજે આવેલી છે લાંબી એ કોને? તો કે મૂત્રપિંડ અને મૂત્રાશય બંનેને જોડતી જે લાંબી નલિકા આવેલી છે તેને મૂત્રવાહિની કહે છે. તેનું કાર્ય શું છે? એનું કાર્ય તો કે મૂત્રપિંડમાંથી મૂત્રાશય સુધી લઈ જવાનું કાર્ય છે બરાબર. મૂત્રપિંડમાંથી જે મૂત્રપિંડની અંદર જે મૂત્રનું નિર્માણ થાય બરાબર, એ મૂત્રપિંડમાંથી નીચેની તરફ મૂત્રાશયમાં બરાબર, મૂત્રાશયમાં લઈ જવાનું કાર્ય કરે બરાબર. એનું કાર્ય શું છે? તો કે મૂત્રપિંડમાં જે મૂત્રનું નિર્માણ થાય એને મૂત્રાશયમાં લઈ જવાનું, અહીંયાથી અહીંયા પહોંચાડવા માટે મૂત્રવાહિનીનું કાર્ય થાય. ત્યાર પછી આપણે ત્રીજો લઈએ, મૂત્રાશય મૂત્રાશય કોને કહેવાય? બે પ્રકાર જોયું, મૂત્રપિંડ એમાંથી મૂત્રનું નિર્માણ થાય, પછી મૂત્રવાહિની, એ મૂત્રવાહિની એ નીચેની તરફ એટલે કે મૂત્રાશયની અંદર આવે. તો આ જે આવેલું હોય મૂત્રાશય એની અંદર મૂત્રનો શું થાય? સંગ્રહ થાય અને એ સ્નાયુમય કોથળી છે. ઉપરથી જે મૂત્ર આવ્યું અહીંયા મૂત્રનું નિર્માણ થાય બરાબર, અને અહીંયા એનો સંગ્રહ થાય અને એ આ કેવી છે? તો કે સ્નાયુમય કોથળી છે. આપણે લખશું સ્નાયુમય કોથળી બરાબર. મૂત્રાશય એ કેવી છે? તો કે એ મૂત્રને સંગ્રહ કરતી સ્નાયુમય કોથળી છે બરાબર. તે હંગામી ધોરણે મૂત્રનો શું કરે? સંગ્રહ કરે. થોડાક સમય માટે અહીંયા મૂત્રનો સંગ્રહ થાય, પછી એ બહારની તરફ નિકાલ થઈ જાય બરાબર. હંગામી એટલે કે થોડાક સમય સુધી બરાબર, હંગામી ધોરણે એનો સંગ્રહ કરવામાં આવે. ક્યાં? મૂત્રાશયની અંદર અહીંયા મૂત્રનો સંગ્રહ થાય. ત્યાર પછી શું થાય? તો કે આગળ મૂત્રમાર્ગ, હવે છેલ્લો ટોપિક આવશે બરાબર. મૂત્રમાર્ગ તો મૂત્રમાર્ગ શું કરશે? તો કે જે મૂત્રાશયનું જે બરાબર શરીરની બહાર ખુલતા જે છિદ્ર હોય એમ, નાનું એવું એક છિદ્ર હોય એ છિદ્ર સુધી બરાબર લંબાયેલ માર્ગ છે આ જે છે એ મૂત્રમાર્ગ છે. અહીંયાથી શરીરની બહારની તરફ નિકાલ થાય, બહાર તરફ જે છિદ્ર આવેલું હોય ત્યાં સુધી બરાબર. મૂત્રાશયમાંથી શરીરની બહાર આવેલ બરાબર છિદ્ર
तरफ लई जवानुं कार्य करे। मूत्र मार्गनुं कार्य शुं होय के मूत्राशयमां जे मूत्रनो संग्रह थयो होय थोड़ा समय सुधी ए मूत्र मार्ग द्वारा शरीरनी बहार बराबर अहींया करे जे नानुं एक छिद्र आवेलुं होय त्यां लई जवा माटेनुं कार्य थाय अने आज रीते मूत्रनुं उत्सर्जन थाय उत्सर्जन करवामां आवे छे। तो आ प्रश्न मोस्ट आईपी है एक बार जोई लीजो कि मनुष्य नी अंदर उत्सर्जन तंत्र नी आकृति दोरो अने एना विषे समझाओ। तो पहले एनी आकृति दोरवानी उत्सर्जन तंत्र नी आनी प्रेक्टिस करवानी एटले धीमे धीमे आवशे, जेम प्रेक्टिस करशो ए जल्दी दोरी शकाय बराबर। एनी अंदर चार प्रकार है बराबर, एक मूत्रपिंडनी जोर आवेली अने एक मूत्रवाहिनी जोर आवेली होय अने एना नीचे मूत्र छे अने मूत्र मार्ग बराबर। अहींया मूत्रनुं निर्माण थाय एना द्वारा नीचे मूत्रवाहिनी द्वारा मूत्राशयमां संग्रह थाय अने मूत्र मार्ग द्वारा बहारनी तरफ निकाल थाय, आम उत्सर्जन तंत्र। आगळ त्યાર પછી આપણે પ્રશ્નનો અભ્યાસ કરી મૂત્રપિંડ નલિકા એટલે શું। મૂત્રપિંડ નલિકા વિશે સમજાવો બરાબર, મૂત્રપિંડ નલિકાની રચના સમજાવો એટલે કે એને આકૃતિ દોરીને સમજાવવાની છે। આ મૂત્રપિંડની આકૃતિ છે બરાબર। તો અહીંયા જે આપેલું છે બરાબર એ મૂત્રપિંડ નલિકાઓ આવેલી છે। મૂત્રપિંડ જુદી જુદી નલિકા, ઘણી બધી નલિકા આવેલી હોય, લાખોની સંખ્યામાં નલિકાઓ એની આવેલી હોય, અહીંયા ખાલી સમજૂતી માટે બરાબર એક જ ભાગ દર્શાવેલો છે બરાબર। નાની નાની ઘણી બધી નલિકા ગુચરા સ્વરૂપે આવેલી હોય બરાબર, અને અહીંયા બરાબર ધમનીમાંથી રુધિર એ ધમનીમાંથી આવે બરાબર, અને અહીંયાથી અહીંયા જે આવેલું છે ગોળ કપ જેવી રચના આવેલી છે આકૃતિ બરાબર, કપ જેવી રચના આવેલી છે એ આજે ગોળ આકાર છે, એને શું કહેવાય બાહુમેનની કોથરી કહેવાય। એની અંદર રુધિર કેશિકા ગુસ આવેલું હોય તો અહીંયા જે છે એ રુધિરવાળું જે આવે એમનું ગારણ થાય, રુધિર અલગ થાય અને જે નકામા કચરા છે એ પણ અલગ થાય, જેને આપણે મૂત્ર બરાબર એટલે કે જે હાનિકારક નાઇટ્રોજનયુક્ત હાનિકારક દ્રવ્ય છે એ અલગ થાય, મૂત્રનું નિર્માણ થાય, એ આગળની તરફ ગતિ કરે। અહીંયાથી એ ગતિ કરીને બરાબર એ અહીંયા સંગ્રહ નલિકાની અંદર મૂત્રનો સંગ્રહ કરવામાં આવે છે આ તરફ, તો કે શિલામાંથી એ રુધિર બહાર નીકળે બરાબર। અહીંયા જે આવેલું હોય અહીંયા રુધિર કેશિકા આવેલું એનું ફરીને પુનઃ ફરીને એની બીજી વખત ગારણ થાય। આપણે અભ્યાસ કરીએ બરાબર એક પછી એક કે મૂત્રપિંડમાં પાયારૂપ ગારણ બરાબર એ મૂત્ર નલિકા છે। મૂત્રપિંડનું પાયાનું ગારણ એ શું છે, તો કે મૂત્રપિંડ નલિકા બરાબર। આ જુદી જુદી મૂત્રપિંડ નલિકા આવેલી હોય એની અંદર એનું સૌથી પહેલાં એટલે કે પાયાનું ગારણ થાય, એક વખત ગારણ થાય પછી ફરી એનું પુનઃ પણ ગારણ થાય, તો પાયાનું ગારણ આની અંદર કરવામાં આવે બરાબર। મૂત્રપિંડ મોટી સંખ્યામાં મૂત્રપિંડ નલિકા આવેલું, આજે આખું જે ચિત્ર છે એ મૂત્રપિંડ છે, એ મૂત્રપિંડની અંદર ઘણી બધી નાની મૂત્રપિંડ નલિકા મોટી સંખ્યામાં મૂત્રપિંડ નલિકાઓ આવેલી હોય બરાબર, મોટી સંખ્યામાં મૂત્રપિંડ નલિકા આવેલી હોય બરાબર, ખૂબ જ મોટી સંખ્યામાં શું આવેલું હોય, તો કે મૂત્રપિંડ નલિકા આવેલી હોય। મૂત્રપિંડ નલિકાઓ આવેલી હોય છે, મૂત્રપિંડ નલિકાની અંદર આજે મોટી સંખ્યામાં બધો મૂત્રપિંડ નલિકા બરાબર, એ ખૂબ મોટી સંખ્યામાં મૂત્રપિંડ નલિકા છે, એની આગળ શરૂઆતનો ભાગ આજે આવેલો હોય એ કપ જેવા આકારનો હોય, કપ આકારનો શરૂઆતનો જે ભાગ છે જેને બાહુમેનની કોથરી કહે છે બરાબર, અને આ બાહુમેનની કોથરીમાંથી એનો સંગ્રહ સીધો ક્યાં થાય મૂત્રનો, તો કે સંગ્રહ નલિકાની અંદર થાય। તો આપણે લખશું કે મૂત્રપિંડ નલિકામાં બરાબર લાંબી આ જે ગુચરા જેવી રચના છે, આ બધી ગુચરા જેવી રચના એનો શરૂઆતનો ભાગ અહીંયા, કારણ કે ધમનીમાંથી પસાર થાય આ શરૂઆતનો ભાગ કહેવાય બરાબર। તો આગળ આપણે લખશું કે મૂત્રપિંડ નલિકામાં બરાબર લાંબી ગુચરામય રચના છે, લાંબી ગુચરામય રચના જેને શરૂઆતમાં કપ આકારનો બાહુમેનની કોથરી આવેલી હોય, જ્યાં
એની અંદર આ બાહુમેનની જે કોથરી છે, આ જે છે એને શું કહેવાય, બાહુમેનની કોથરી, એની અંદર એનું ગારણ થાય, જે રુધિર આવે ધમનીમાંથી, રુધિર અને નકામો કચરો બધું આવે, એનું ગારણ આની અંદર થાય, જેની અંદર નાની નાની શું હોય, રુધિર કેશિકા ગુસ આવેલા હોય. તો આપણે શું કીધું કે મૂત્રપિંડ નલિકા છે, આ જે મૂત્રપિંડ નલિકા આપેલી છે એ લાંબી ગુચરામય રચના છે, લાંબી ગુચરામય છે, બરાબર, લાખો સંખ્યામાં હોય. એની અંદર શરૂઆતમાં કપ આકારનો એટલે કે બાહુમેનની કોથરી આવેલી હોય, અને એનો અંત ક્યાં થાય, આ જે બાહુમેનની કોથરી છે એનો અંત ક્યાં થશે, તો અહીંયાથી અહીંયા સંગ્રહ નલિકાની અંદર, બરાબર, અંત ક્યાં થશે, તો કે સંગ્રહ નલિકાની અંદર, સંગ્રહ નલિકામાં એનો અંત થાય. ત્યાર પછી આગળ લઈએ તો કે આ બાહુમેનની કોથરી જે છે એ પાતળી દિવાલ જેવી રચના છે, અને એની અંદર રુધિર કેશિકાઓ, બરાબર, રુધિર કેશિકાના નાના નાના ગુસ આવેલા હોય, એટલે કે બરાબર ઝુમખા આવેલા હોય, ઝુમખા જે ગોઠવાયેલું હોય જેને શું કહેવાય, રુધિર કેશિકા ગુસ કહે છે. એટલે કે બાહુમેનની કોથરીની અંદર, બાહુમેનની કોથરી, બરાબર, આ જે બાહુમેનની કોથરી છે એની પાતળી દિવાલમાં, દિવાલમાં, પાતળી દિવાલની અંદર રુધિર કોશિકાનું, રુધિર કેશિકાઓનું ઝુમખું આવેલ છે, જેને રુધિર કેશિકા ગુપ્સ કહે છે. બરાબર, રુધિર કેશિકા એટલે શું, એ તો આપણે અગાઉ ભણી ગયા, ધમની શિલા, ધમની હે, શિલા હે, રુધિર કેશિકા હે, બરાબર, એ બધા વિશે આપણે અગાઉ અભ્યાસ કર્યો. તો કે બાહુમેનની જે કોથરી છે એની અંદર પાતળી દિવાલની અંદર, બરાબર, એક રુધિર કેશિકાનું ઝુમખું આવેલું હોય, જેને રુધિર કેશિકા ગુસ કહે છે. ત્યાર પછી આગળ લઈએ, બરાબર, તો આ હતી એની રચના, બરાબર, આ શું હતી, એની રચના હતી કે કેવી રીતે એની રચના કરવામાં આવે. અહીંયા પ્રશ્ન આ પૂરો થઈ જાય કે મૂત્રપિંડ નલિકા એટલે શું, બરાબર, તો એની આકૃતિ દોરવાની, બે ત્રણ વખત પ્રેક્ટિસ કરવાની એટલે આવડશે કે મૂત્રપિંડ નલિકાની અંદર શું શું આવેલું હોય, બરાબર, શરૂઆતમાં શું આવેલું હોય, બાહુમેનની કોથરી આવેલું હોય. હવે પ્રશ્ન એવો પણ પૂછાય કે મનુષ્યની અંદર મૂત્ર, બરાબર, કેવી રીતે ઉત્પન્ન થાય, મૂત્ર કેવી રીતે ઉત્પન્ન થાય, મનુષ્યની અંદર જે મૂત્ર છે એ કેવી રીતે ઉત્પન્ન થાય છે. તો આપણે લઈએ કે અહીંયાથી શરૂઆત થાય, બરાબર, કે ધમનીમાંથી જે રુધિર આવેલું હોય એ રુધિરનું ગારણ અહીંયા બાહુમેનની કોથરી અંદર થાય, એટલે કે જે ઉત્સર્જન દ્રવ્યો હોય એને ગાળીને અલગ કરવાનો છે, બરાબર, મૂત્રનો નિર્માણ કરવાનો અર્થ શું હોય, બરાબર, કે શરીરની અંદર જે વધારાના હાનિકારક દ્રવ્યો છે એને બહાર કાઢવા માટે, બરાબર, જે નિર્માણ કરવામાં આવે, બરાબર, એ મૂત્રપિંડનું કાર્ય છે. તો એની અંદર શું હોય, મૂત્રપિંડની અંદર આપણે જોઈએ, બરાબર, તો કે મૂત્રપિંડની અંદર નાઇટ્રોજન યુક્ત દ્રવ્યો આવેલા હોય, ત્યાર પછી યુરિયા આવેલું હોય અને યુરિક એસિડ આવેલું હોય. શું આવેલું હોય, યુરિક એસિડ, જેને આપણે મૂત્ર કહીએ, બરાબર, યુરિક એસિડ આવેલું હોય. આવા તત્વનું અહીંયા ગારણ થાય, ધમનીની અંદર જે રુધિર આવેલું હોય એની અંદર આ બધા તત્વો હોય, તો એની અંદર પ્રાથમિક ગારણ અહીંયા કરવામાં આવે, બાહુમેનની કોથરીમાં, બરાબર, ગારણ કરવામાં આવે. કોથરીમાં શું કરવામાં આવે, ગારણની પ્રાથમિક ક્રિયા કરવામાં આવે, જેથી કરીને આ જે તત્વ છે એ દૂર થઈ જાય અહીંયાથી, બરાબર, કે જે નાઇટ્રોજન યુક્ત છે, યુરિયા છે, યુરિક એસિડ છે, એ બધા તત્વોને અહીંયાથી દૂર કરવામાં આવે, બરાબર, અને જે કામના તત્વ છે એ અહીંયા શિલા તરફથી બહાર નીકળશે, બરાબર, જે કામ, જે શરીરમાં ઉપયોગ હોય એ આ ગતિ તરફ નીચેથી જાય, અને અહીંયા અહીંયા પાછું રુધિર કેશિકા આવેલી હોય અહીંયા ફરીને પુનઃ ગારણ થાય, અને એ ફરીને શિલાની અંદર દાખલ થઈ જાય શરીરમાં, જે કામની વસ્તુ છે એ, બરાબર, પણ નકામા જે કચરા છે એ અહીંયા બહારની તરફ સંગ્રહ થાય અને અહીંયાથી એનો નિકાલ કરવામાં આવે. કયા કયા, તો કે નાઇટ્રોજન યુક્ત છે દ્રવ્યો, યુરિયા, યુરિક એસિડ, એ બધા દ્રવ્યોને અહીંયા આ ગારણ ક્રિયા દ્વારા અલગ ક્રિયા થાય, બરાબર. હવે શું થશે, બરાબર, એક વખત ગારણ તો અહીંયા થયું, ક્યાં, બાહુમેનની કોથરીની અંદર પ્રાથમિક ગારણ થાય અને આવા જે તત્વો છે એ દૂર થઈ જાય, અહીંયાથી છૂટા થઈ જાય, બરાબર,
ત્યાર પછી અહીંયાથી જે તત્વો આવેલા છે બરાબર અહીંયા, તો અહીંયા રુધિરકોષ હોવાથી અહીંયા ફરીને પુનઃગ્રહણ થાય બરાબર ફરીને, કારણ કે હજી એમાં થોડાક જરૂરી તત્વો હોય બરાબર, તો એનું બીજી વખત ગારણ થાય બરાબર. તો કે પ્રાથમિક ગારણમાં ગારણની અંદર જે જરૂરી તત્વ છે જેવા કે ગ્લુકોઝ, એમિનો એસિડ, ગ્લુકોઝ આવેલું છે, એમિનો એસિડ છે, અમુક સાર છે અને વધુ માત્રામાં પાણી છે, વધુ માત્રામાં પાણી, આવા જે તત્વો છે એ જરૂરી છે. તો એનું અહીંયા કરે બરાબર ફરીને બીજી વખત ગારણ થાય બરાબર, પુનઃ એનું શોષણ કરવામાં આવે, બીજી વખત ગારણની પ્રક્રિયા થાય, એટલે કે પસંદગીમાં પુનઃ ગારણ થાય, પસંદગીમાં પુનઃ શોષણની પ્રક્રિયા કરવામાં આવે, પુનઃ શોષણની પ્રક્રિયા થાય બરાબર. તો એનું શોષણ કેવી રીતે થાય? તો કે પાણીની શોષણની આપણે વાત કરીએ કે માનો કે પાણી શરીરમાં વધારે પ્રમાણમાં હોય, પાણીનું શોષણ કરવું હોય બરાબર, જો એનું ફરીને વખત અહીંયા રુધિરકેશમાં પાણીનું શોષણ કરવું હોય તો એ કોના ઉપર આધાર રાખે? તો કે શરીરની અંદર પાણીનું પ્રમાણ કેટલું છે? જો પાણીનું પ્રમાણ વધારે હોય બરાબર તો શોષણ ઓછું થાય, જો પાણીનું પ્રમાણ ઓછું હોય શરીરમાં તો અહીંયા વધુ શોષે, કારણ કે શરીરને પાણીની જરૂર ખૂબ હશે, શરીરમાં પાણી હોવું જોઈએ. તો એના ઉપર આધાર રાખે કે પાણીનું જે શોષણ કરવામાં આવે એ પાણીની માત્રા ઉપર આધાર રાખે, પાણીની માત્રા કેટલી છે? જો શરીરમાં પાણીની માત્રા ઓછી હોય તો પાણીનું વધુ પ્રમાણમાં શોષણ કરે, જો પાણીની માત્રા ઓછી હોય તો અહીંયા શોષણ ઓછું કરે. તો એની પાણીની માત્રા ઉપર અથવા વધારાના દ્રવ્યો કેવા છે એના આધારે એનું પુનઃ શોષણ કરવામાં આવે, અને ત્યારબાદ વધારાનું મૂત્ર છે તે પાછું અહીંયાથી મૂત્ર બરાબર સંગ્રહ નલિકા દ્વારા બહાર કાઢવામાં આવે. વધારાનું જે મૂત્ર છે એ શું આપણે? તો કે આપણે લખતા નથી અહીંયા, સંગ્રહ નલિકામાંથી છેલ્લે સંગ્રહ નલિકા હોય તેના દ્વારા બહાર કાઢવામાં આવે છે. તો અહીંયા આપણે બે પ્રશ્ન હતા એ પૂરા થયા. આગળ આપણે ઉત્સર્જન વિશે અભ્યાસ કરી, એની અંદર મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર કેવી રીતે થાય? તો કે મૂત્રપિંડ નલિકા દ્વારા બરાબર, એના વિશે અભ્યાસ કર્યો. હવે આપણે અભ્યાસ કરી વનસ્પતિની અંદર, વનસ્પતિની અંદર ઉત્સર્જન તત્વ બરાબર. વનસ્પતિમાં આપણે ખબર કાર્બન ડાયોક્સાઇડ લે બરાબર, ઓક્સિજનની બહાર કાઢે છે. તો એ જે ઓક્સિજન બહાર કાઢે છે એ કેવી રીતે બહાર કાઢે છે બરાબર? તો વનસ્પતિની અંદર જે ઉત્સર્જન તત્વ આવેલું છે એમાં કોઈ વિશિષ્ટ અંગો કે વિશિષ્ટ પેશીઓ આવેલી હોતી નથી. આપણી જેમ કે મૂત્રપિંડ ને મૂત્રાશયને ને એવું વધારાના અંગો કે પેશી આવતી નથી બરાબર, એમાં સામાન્ય પદ્ધતિ દ્વારા એનું ઉત્સર્જન કરવામાં આવે. તો કઈ રીતે? તો આપણે જોઈએ એના અલગ અલગ છ મુદ્દા આપેલા છે. પહેલો બરાબર કે એ કેવી રીતે ઉત્સર્જન કરે, તો કે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની અંદર જે ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય, આપણે ખબર છે કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મેળવે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય, તો એ ઓક્સિજન વાયુને વાતાવરણમાં મુક્ત કરે. શું કરશે? વાતાવરણમાં બરાબર મુક્ત કરે, એટલે કે વાતાવરણમાં એ નિકાલ કરે. ત્યાર પછી બીજો પ્રશ્ન બરાબર, બાષ્પોત્સર્જનની ક્રિયા કરે, કે જે વાયુરંધ્ર આવેલું હોય, આપણે ખબર છે કે વાયુરંધ્ર કે પર્ણરંધ્ર, જે બરાબર પર્ણ ખુલ્લા થાય અને બંધ થાય, તો ઘણી વખત એ પર્ણ શું થાય, ખુલ્લા થાય તો એની અંદર પાણીના બાષ્પનો નિકાલ થાય, પણ જ્યારે પર્ણ બરાબર ખુલ્લા કરવામાં આવે ત્યારે પાણી બાષ્પ સ્વરૂપે, પાણીનું બાષ્પ સ્વરૂપે બરાબર નિકાલ કર, જેને બાષ્પોત્સર્જન પ્રક્રિયા આપણે કહીએ છીએ. બાષ્પોત્સર્જન પ્રક્રિયા વિશે આપણે અભ્યાસ કર્યો કે પર્ણરંધ્રના જો પર્ણ દિવસમાં ખુલ્લા રહી જાય તો એ ખુલ્લા પર્ણની અંદર પાણીનું બાષ્પ સ્વરૂપે, વરાળ સ્વરૂપે નિકાલ કરવામાં આવે, જેને આપણે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા કહીએ છીએ. કેટલીક વનસ્પતિ નકામા ઉત્સર્જન દ્રવ્ય હોય, ત્રીજો પ્રકાર. અમુક વનસ્પતિ હોય તે એના નકામા દ્રવ્યનું
અમુક વનસ્પતિ હોય એની અંદર જે નકામા દ્રવ્ય હોય, નાઇટ્રોજન ફોસ્ફરસ જે જરૂરિયાત ન હોય એવા જે નકામા દ્રવ્ય હોય એનું પર્ણની અંદર સંગ્રહ કરે, પાંદડામાં પર્ણમાં સંગ્રહ કરે, બરાબર. એનું જે પર્ણ હોય એની અંદર એ સંગ્રહ કરે, અને સંગ્રહ કરતાં કરતાં જો વધુ પ્રમાણમાં સંગ્રહ થઈ જાય તો એ પર્ણ અંતે તૂટી જાય, પર્ણ અંતે તૂટી અને એ ખરી પડે છે, બરાબર. જે પર્ણ હોય એ તૂટી જાય અને એના ડાળખી સાથે એ નીચે ખરી પડે. આગળ ચોથો પ્રકાર કે કેટલીક વનસ્પતિ શું કરે, બરાબર. કેટલીક વનસ્પતિ એના જે નકામા દ્રવ્યો આવેલા હોય, જે એના બહાર કાઢવાના હોય ઉત્સર્જન કરવા માટેના, બરાબર, તો એની અંદર જે રસધાની હોય એ રસધાનીની અંદર એનો સંગ્રહ થાય, બરાબર. જો જરૂરિયાત પડે તો એને ફરી ઉપયોગ કરી શકાય. તો એની અંદર જે રસધાની આવેલી હોય કોષો, બરાબર, એની અંદર એનો સંગ્રહ થાય. અને પાંચમો પ્રકાર, બરાબર, અમુક વનસ્પતિ શું કરે છે, તો કે રેજીન, બરાબર, ગુંદર, રેજીન, ગુંદર કે સ્ફટિકો, બરાબર, સ્ફટિકો સ્વરૂપે એનો સંગ્રહ પામે. તમે ઝાડવામાં જોયા હોય તો ગુંદર જેવું ઉગ્યા, બરાબર. એ ગુંદર એટલે જે વધારાના નકામાં કચરો હોય એના એવી રીતે, બરાબર, રેજીન કે ગુંદર કે સ્ફટિકો હોય તેના દ્વારા સંગ્રહ કરવામાં આવે છે. અથવા કે એની જે જૂની જળવાહક પેશી હોય એમાં સંગ્રહ કરે, એની અંદર જે જૂની પેલી હોય નકામી જૂની જળવાહક જે પેશી હોય, જળ એટલે કે પાણીના વહન કરવા માટેની જે પેશી આવેલી હોય એની અંદર એનો સંગ્રહ થાય. અને છેલ્લે છઠ્ઠો પ્રકાર, છેલ્લો પ્રકાર શું કરે છે, તો કે ભૂમિમાં, બરાબર, ભૂમિમાં આસપાસ એના જે મૂળ આવેલા હોય વનસ્પતિને, એ મૂળ શું કરશે, તો એની આસપાસમાં જે ભૂમિ હોય એ ભૂમિની અંદર, બરાબર, નકામા દ્રવ્યોનું ઉત્સર્જન કરે, એટલે કે બહાર નિકાલ કરે. તો આ જુદા જુદા છ પ્રકારે વનસ્પતિ ઉત્સર્જન કરે, બરાબર. અહીંયા આપણો આ પ્રશ્ન પૂરો થાય છે.